તો એમાં 33 નું એમસીક્યુ છે, 32 જેવો જ છે. 21 સ્વર કાટાઓ આ નોન પ્રમાણે હાલ છે, ચડતા ક્રમમાં ગોઠવેલ છે. બે ક્રમિક કાટાઓ દર સેકન્ડે એક સ્પંદ રચે છે. એક સેકન્ડમાં સ્પંદ, સ્પંદ એટલે આવૃત્તિનો તફાવત. 21 સ્વર કાટા, પહેલો સ્વર કાંટો અને બીજો સ્વર કાંટો એની આવૃત્તિનો તફાવત ઈ એક્સ આપ્યો છે, અથવા બીજા અને ત્રીજા સ્વર કાંટાની આવૃત્તિનો તફાવત ઈ એક્સ, અથવા ત્રીજા અને ચોથા સ્વર કાંટાની આવૃત્તિનો તફાવત ઈ એક્સ આપ્યો છે. કોઈ પણ બે ક્રમિક સ્વર કાંટા હોય એની આવૃત્તિનો તફાવત એટલે કે એક સેકન્ડ સમયમાં સ્પંદ તમને 5 એક્સ આપેલા હોય, એટલે સ્પંદની સંખ્યા હોય તો આપણે સ્મોલ ડી વડે દર્શાવીએ ઈ એક્સ આપ્યો છે. પછી કીધું છે 21માં સ્વર કાંટાઓ આવૃત્તિ પ્રથમ સ્વર કાંટાની આવૃત્તિ કરતા 1.4 ગણી. 21મો સ્વર કાંટો એની આવૃત્તિ એ પ્રથમ સ્વર કાંટાની આવૃત્તિ કરતા 1.4 ગણી છે. તો 11માં સ્વર કાંટાની આવૃત્તિ 120 હર્ટ્ઝ હોય, અને 11મો સ્વર કાંટો એની આવૃત્તિ 120 હર્ટ્ઝ હોય તો એક્સ કેટલો છે આ મેળવવાનો. જો એમાં આનું સૂત્ર મૂકીશ તો એમાં ડી એટલે કે એક્સ તો આવશે, ગમી આવૃત્તિનું સૂત્ર મૂકું એમાં ડી આવશે, ડી એટલે કે એક્સ આવશે. આમાં મૂકી દીધું, કામાં મૂકી દીધું, હું આના માટે અત્યારે મૂકું. એફ 11 સૂત્ર હું છે એ પ્લસ એન માઇનસ 1 અને ડી. હાલો આ 120 આપ્યું છે, પેલા સ્વર કાંટાની આવૃત્તિ એફ 1 થાય, એન એટલે આપ્યું છે તમને 11મો એટલે 11 એ માઇનસ 1 અને ડી એટલે આપ્યું છે એક્સ, તો 120 એફ 1 પ્લસ 10 એક્સ. તો એનો મતલબ એમ કે આમાંથી મને એક્સ ન મળ્યો, એફ 1 મળ્યું. તો આના માટે સમીકરણ મૂકી દઉં. હાલો એફ 21 કેટલું થાય, એ એન માઇનસ 1 ડી, આ છે મારી પાસે 1.4 એફ 1. એ એટલે પ્રથમ સ્વર કાંટાની આવૃત્તિ એટલે એફ 1, એન એટલે આપ્યું છે 21 અને ડી એટલે આપ્યું છે એક્સ, અને આ બાજુ લઈ લો એટલે 0.4 એફ 1 અને બરાબર થાય 20 એક્સ. તો આની અંદર એ ટૂંકમાં એફ 1 મેળવ્યું, આમાં એફ 1 નડે છે. તો જો એફ 1 ની કિંમત અહીં મૂકી દઉં તો આ 120 એફ 1 એટલે થાય 20 એક્સ અને છેદમાં 0.4, તો એફ 1 એટલે 20 એક્સ છેદમાં 0.4 અને પ્લસ 10 એક્સ, આ 120 આ 4 ના છેદમાં 10, 10 ઉપર 200 ના છેદમાં 4 આવશે એટલે આ થાય 50 એક્સ પ્લસ 10 એક્સ તો 60 એક્સ, તો એક્સ બરાબર થાય 2. બસ સ્પંદની સંખ્યા એટલે એક સેકન્ડની અંદર 2 સ્પંદ મળશે આમ. હાલો આ એનો જવાબ આવશે, આ 33મો એમસીક્યુ કમ્પ્લીટ.